નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 17 ફેબ્રુઆરી, જોઈએ આજના સમાચાર. કૃમિનાશક ગોળી તથા વિટામિન એ સિરપ બાળકોને અપાયા. આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત દ્વારા 90% થી ઉપર ખૂબ જ સારી કામગીરી થઈ. કચ્છમાં બાળકોને કૃમિનાશક ગોળીઓ આપવાનો ઘનિષ્ઠ કાર્યક્રમ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી ચલાવવામાં આવેલ, જેમાં કૃમિનાશક ગોળી બાળકોને ખવડાવવાની 91.36% કામગીરી થઈ હતી અને વિટામિન એ સિરપ પીવડાવવાની કામગીરી 95.49% થઈ હતી. આ બંને દવાઓ બાળકોને આપવાથી શું ફાયદો થાય છે તે અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નરે વાત કરી. સમગ્ર કચ્છમાં આપણે નેશનલ ડીવોર્મિંગ ડે એટલે કે આલ્બેન્ડાઝોલની ગોળી આપણે દરેક 19 વર્ષ સુધીના જે બાળકો છે એમાં આપણે આપવામાં આવે. એમાં ખાસ કરીને 2 વર્ષ સુધીના બાળકને 1.5 ગોળી અને 2 થી ઉપરનાને આપણે 1 ગોળી આ આલ્બેન્ડાઝોલની 400 મિલીગ્રામની આપણે આપવામાં આવી હતી. સમગ્ર કચ્છમાં આપણે અમારી ફિમેલ હેલ્થ વર્કર છે, આશા વર્કર છે અને MPAW સાથે રહી અને આ કામગીરી કરેલ છે. સમગ્ર કચ્છમાં આપણે વાત કરીએ તો અત્યાર સુધી જે 7,44,818નું ટાર્ગેટ આપણને મળેલ હતું સ્ટેટમાંથી, એની સામે આપણે 5,20,038 બાળકોને 90 થી નીચેના બાળકોને આપણે આ આલ્બેન્ડાઝોલની ગોળી આપી અને NDD ડે ઉજવી લગભગ 91.36% જેવી આપણી કામગીરી થયેલ છે. સાથે સાથે આપણે આ જે રાઉન્ડ છે આપણે 2 વર્ષમાં 2 વાર આપણે ચલાવીએ છીએ, ઓગસ્ટ અને ફેબ્રુઆરી. તો એની સાથે સાથે વિટામિન એ સિરપ પણ આપણે આપીએ છીએ. વિટામિન એની સિરપ 1 ચમચી એટલે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ જે તમામ બાળકોને 5 વર્ષ સુધીના તમામ બાળકોને આપણે વિટામિન એ 9 માસથી કરીને 5 વર્ષ સુધીના બાળકોને આપીએ છીએ. આજે વિટામિન એનો ટાર્ગેટ પણ આપણને આપવામાં આવ્યું હતું 1,84,000, એની સામે આપણે 1,75,693 બાળકોને વિટામિન એ બાયન્યુઅલ રાઉન્ડમાં સિરપ પીવડાવવામાં આવી એટલે લગભગ 95.49% જેવી કામગીરી થઈ છે. આમ આપણે આ જે કૃમિનાશક જે ટેબ્લેટ આપી અને વિટામિન એ પીવડાવી એમાંથી પ્રતિકારક શક્તિ વધે અને પેટમાં રહેલા આ જે કૃમિઓ છે એનો નાશ થાય છે. એની અસર છે બાળકમાં એક પોઝિટિવ જોવા મળે છે અને બાળકને કુપોષણ દૂર થાય છે, એનિમિયાનું પ્રમાણ પણ ઘટે છે. તો એ આ કામમાં કચ્છના તમામ બાળકો આ દર વર્ષે આનો લાભ લે એવી અનુરોધ છે. ગયા વર્ષે પણ આપણે 90 અપ કામગીરી કરેલી હતી, એની સામે આપણે આ વર્ષે પણ એટલી જ કામગીરી કરેલ છે. એટલે કચ્છમાં આપણે જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આપણે જે બાળકો છે જે માટીમાં રમતા હોય છે ત્યારે કૃમિ થવાની શક્યતા સૌથી વધારે છે. તો ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ આશીર્વાદરૂપ છે અને આપણે ઘણા બાળકોમાં પહેલાં જોતા મોટા કૃમિઓ નીકળતા, જે આ પ્રોગ્રામ ચલાવ્યા પછી બાળકમાં આવા મોટા સાપલા જે નીકળતા એ બંધ થઈ ગયા છે. તો આ બહુ ઉપયોગી પ્રોગ્રામ છે. દરેક વાલીઓને વિનંતી છે કે જ્યારે પણ આ NDD આલ્બેન્ડાઝોલ ગોળી આપવા અમારા આરોગ્ય કર્મચારી આવે અને વિટામિન એ સિરપ પીવડાવવા આવે ત્યારે અચૂક પીવડાવજો. કૃમિમુક્ત બાળક તંદુરસ્ત બાળક. 10 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. શું આપ જાણો છો કે કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે, જેના કારણે હંમેશા થાક લાગે છે, સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો નથી. કૃમિ સંક્રમણને અટકાવવું સહેલું છે, તે માટે આજુબાજુમાં સ્વચ્છતા જાળવો, પગરખા પહેરવા, ખાલી જગ્યાએ હાજતે ન જતા શૌચાલયોનો ઉપયોગ કરીએ, સાબુથી હાથ ધોવાનું રાખો, ખાસ કરીને જમતા પહેલા અને હાજત પછી. ફળ શાકભાજી ચોખ્ખા પાણીથી ધોવા, હંમેશા ચોખ્ખું પાણી પીઓ, ખાવાનું ઢાંકીને રાખો, નખ નાના અને સાફ રાખો. 1 થી 19 વર્ષના બધા જ બાળકોને સ્કૂલ અને આંગણવાડીમાં
કૃમિ નિયંત્રણ ચાવવાની ગોળી નિઃશુલ્ક આપવામાં આવશે. સ્કૂલે ન જતા અને નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ આ દવા નજીકની આંગણવાડીમાં નિઃશુલ્ક આપવામાં આવશે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. પધારો પધારો પધારો. ભુજ આઠમાં પધારો. ગાંધી શિલ્પ બજાર. બાર રાજ્યના તથા કચ્છના કારીગરો ઉત્તમ કલાત્મક નમૂના લઈને આવ્યા છે. ભુજ હાટ મધ્યે 12 તારીખથી 21 ફેબ્રુઆરી સુધી આ પ્રદર્શની અને વહેંચાણ ચાલશે. બપોરના 2 થી રાત્રે 9 વાગ્યા સુધી આ ગાંધી શિલ્પ બજારની મુલાકાત લ્યો. ગાંધી શિલ્પ બજારમાં અનેક અવનવી હસ્તકલાની વસ્તુઓ જોઈ આપ દંગ રહી જશો. જયપુરની બ્લુ પોટરી, કાંજીવરમ સાડીઓ, કેરલાની વેરાયટીઓ, જયપુરના સુંદર ચિત્રો જે આપના ઘરની શોભા વધારશે, બંગાળના પટ્ટચિત્રો જોઈ દંગ થઈ જશો. અનેક હાથ બનાવટની વસ્તુઓના 100થી વધુ સ્ટોલ ઉપરથી જિંદગીની યાદગાર ખરીદી કરો. ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ, અકલ્પનીય વસ્તુઓનો ખજાનો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.